समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। दारूनी सलामत हेराफेरी माटे पोलीसनी आंखोमां धूळ नाखवा બુટલેગરોની નિતનવી તરકીબો આરઆર સેલની ટીમે પાલનપુર નજીક પસાર થતી બંગાર ભરેલી મિની ટ્રકમાંથી 14 લાખથી વધુનો દારૂ ઝડપ્યો બનાસકાંઠાના થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક યુવકનો આપઘાત કેનાલમાં કૂદી પડેલો વાવના તીર્થ ગામનો યુવક મૃત હાલતમાં મળતા અરેરાટી ડીસાની સબ જેલ તોડવાના ગુનામાં નાસ્તો ફરતો રીઢો આરોપી બિરડી રેલવે પોલીસના હાથે ચોરીના બાઇક સાથે રંગે હાથ ઝડપાયો બિરડી રેલવે સ્ટેશન ઉપરથી બાઇકની ઉઠાંતરી કર્યા બાદ રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ કરી ધરપકડ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાખવાની ટેલિફોનિક ધમકીઓ મળી હોવાના અહેવાલો રવિ પૂજારી અને રાજવીર મિશ્રા નામના વ્યક્તિઓએ ટેલિફોનિક ધમકી આપતા ઉહાપો હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લામાં પોલીસની કડકાઈ વચ્ચે પણ વિદેશી દારૂની હેરાફેરી સતત વધી રહી છે આજે જિલ્લા મથક પાલનપુર નજીકથી ભંગાર ભરેલી એક મિની ટ્રકમાંથી ભુજ રેન્જની આરઆર સેલની ટીમે પણ 14 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી રહેતા અચરજ સર્જાયું છે પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી બનાસકાંઠાના માર્ગે ગુજરાતમાં પ્રતિદિન વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઠલવાઈ રહ્યો છે અને બુટલેગરો દારૂની હેરાફેરી દરમિયાન પોલીસની આંખોમાં ધૂળ નાખવા માટે નિત નવી તરકીબો અજમાવી રહ્યા છે જોકે પોલીસ તંત્રની સજાગતા પણ આવી તરકીબોને ધૂળમાં મેળવી બુટલેગરોના પ્રયાસો પર પાણી ફેરવી રહી છે આજે ભુજ રેન્જની આરઆર સેલની ટીમે પાલનપુર તાલુકાના જગણા નજીકથી ભંગાર ભરેલી એક મિની ટ્રકમાંથી 14 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લઈ વધુ એક મોટા ઓપરેશનને સફળ રીતે પાર પાડ્યું છે ભુજ રેન્જના પોલીસ મહાનિરીક્ષકની સૂચનાના આધારે દારૂની હેરાફેરી અટકાવવા સક્રિયતા દાખવતા આરઆર સેલના પીએસઆઈ એએસ રબારીને મળેલ બાતમીના આધારે આરઆર સેલે ટીમે આજે બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પાલનપુર મહેસાણા હાઈવે ઉપર આવેલા જગાણા ગામના પાટિયા પાસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવેલી GJ2Y5335 નંબરની ભંગાઈ ભરેલી મિની ટ્રકને આંતરી તલાશી લીધી હતી જે વખતે પ્લાસ્ટિકના ડબલા સહિતના ભંગાર માલસામાનથી ખીચોખીચ ભરેલી આ ટ્રકમાંથી 14,06,400 રૂપિયાની કિંમતનો 5,028 બોટલ વિદેશી દારૂ મળી આવતા ચોકી ઉઠેલી આરઆર સેલની ટીમે મિની ટ્રક સહિત કુલ 17,07,820 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના સાંચોર તાલુકાના જજુસન ગામના ટ્રક ચાલક રડમલરામ સોનારામ માજીરાણા તથા ક્લીનર સુરેશકુમાર પુંજાજી માજીરાણાની અટકાયત કરી આ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે પાલનપુર તાલુકા પોલીસના હવાલે કર્યા હતા આ મામલે પાલનપુર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને નીકળેલી આ ટ્રક અમીરગઢ બોર્ડર પાર કરી છેક જગાણા સુધી પહોંચી ગયા બાદ આરઆર સેલની ટીમના હાથે ઝડપાઈ જતા અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે અને ભંગાર ભરેલી ટ્રકમાં દારૂની હેરાફેરી કરવાની આ નવી તરકીબે પણ અચરજ સર્જ્યું છે જો કે આ પ્રકરણમાં આરઆર સેલની ટીમની સજાગતા અને સક્રિયતા પણ પ્રશંસા મેળવી રહી છે બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી એલસીબી પોલીસે ફરી વિદેશી દારૂ ભરેલી સુમો ગોલ્ડ ગાડી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસની ટીમે થરાદના પીએસઆઈ ડીએન શર્મા તથા સ્ટાફના માણસો સાથે બાતમીના આધારે થરાદ તાલુકાના કરબુણ ગામના 4 રસ્તા પાસે નાકાબંધી કરી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી સુમો ગોલ્ડ ગાડીને રોકવા ઇશારો કર્યો હતો જો કે પોલીસની નાકાબંધી જોઈ ગાડી ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 1,39,200 રૂપિયાની કિંમતનો 1,372 બોટલ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી થરાદ પોલીસે 2 લાખ રૂપિયાની કિંમતની ગાડી સહિત કુલ 3,39,200 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઈ ગયેલ ગાડી ચાલક વિરુદ્ધ ધોરણસરનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યના અન્ય વિસ્તારોની જેમ બનાસકાંઠામાં પણ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેની મોર્ડન શાળામાં બાળકોના પ્રવેશના મામલે વિવાદ સર્જાયો છે
દાંતીવાડાની મોર્ડન શાળામાં પ્રવેશપાત્ર 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા વાલીઓમાં સર્જાયેલા ઉહાપો વચ્ચે આજે આ મામલે છેવટે ગરમાવો સર્જાયો હતો. બાળકોને પ્રવેશ આપવામાં મોર્ડન સ્કૂલના સત્તાવાળાઓએ અન્યાય કર્યો હોવાના વાલીઓના આક્ષેપોના પગલે આજે દાંતીવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ એન કે વાઘેલાએ દાંતીવાડાની મોર્ડન સ્કૂલમાં ધસી જઈ શાળાના આચાર્યનો ઉધડો લઈ ધારદાર રજૂઆત કરી હતી, જેના પગલે શાળામાં પ્રવેશ પ્રક્રિયામાં આચરાયેલી ગેરરીતિઓ બહાર આવતા શાળાના આચાર્યએ વાલીઓ સમક્ષ માફી પણ માંગી હતી. આ શાળામાં નવો વર્ગ મંજૂર કરી તમામ પ્રવેશ વાંચુ બાળકોને પ્રવેશ ન મળે તો દાંતીવાડાની મોર્ડન સ્કૂલને તાળાબંધી કરવાની લેખિત ચીમકી પણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નટવરસિંહ વાઘેલાએ ઉચ્ચારી છે. દાંતીવાડા તાલુકામાં મોર્ડન સ્કૂલ બનાવેલી છે, અદ્યતન રૂપે મકાન બી બની ગયેલું છે, પણ સરકારની અનાવડતના કારણે આજે 200 વિદ્યાર્થી જેટલા લગભગ આજુબાજુના ગામડાના આદિવ તાલુકાના સ્થાનિક લોકો આજે 200 કરતો વધુ વિદ્યાર્થીઓ રખડે છે. સરકારના મોટા મોટા વાયદા અને પોકળ વાયદા અને ચૂંટણી સરકાર અને ટેપુ સરકારના આ સરકારમાં કશું જ એવું નથી કે આજ અદ્યતન બિલ્ડિંગ બનાવેલું છે. આજે ક્લાસ નવા ચાલુ કરવામાં આવે તો પણ ક્લાસ હજી રૂમો પડ્યા રહે એવું છે, પણ આ સરકારે ક્લાસ નવા ન ખોલવાની એવું આચાર્યથી અમને જાણવા મળ્યું છે. તો અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે નવા રૂમ ખોલે અને આ વિદ્યાર્થીઓને એડમિશન મળે એવી અમારી અરજ છે. આ જો 15 તારીખ સુધી એડમિશન નહીં મળે તો અમે અહીંયા મોર્ડન સ્કૂલને તાળાબંધીનો પ્રોગ્રામ પણ આપીશું. જિલ્લા મથક પાલનપુર ખાતે સિદ્ધરાજ જયસિંહ નગર પાસેના ફ્લેટના માર્ગનો વિવાદ હવે સપાટી ઉપર ઉપસી આવ્યો છે. આ માર્ગના પગલે આગામી ચોમાસા દરમિયાન આજુબાજુની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આ મામલે સ્થાનિક રહીશોએ આજે એક સંપ થઈ આ રોડ ઉપર બંધાઈ રહેલી દિવાલનું કામ અટકાવી દેવાની ફરજ પાડી હતી. આ મામલે પાલનપુર નગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક રહીશો પણ આમને સામને આવી ગયા હતા અને દબાણના મુદ્દે ભાજપના નગરસેવક અતુલ જોશી અને પાલિકાની ટાઉન પ્લાનિંગ એન્જિનિયર કરશનભાઈ જોશી જાહેરમાં જ બાખડી પડ્યા હતા. આ ઝઘડામાં ભાજપના નગરસેવક પાલિકાના એન્જિનિયરને જાહેરમાં ગાળો ભાંડી ઓકાતમાં રહેવાનું કહેતા હોવાનો વિડીયો પણ વાયરલ થઈ જતા આ મામલો નગરમાં ચર્ચાની એરણે ચડ્યો છે. સિદ્ધરાજ જયસિંહ નગર વિસ્તાર છે. આર્યો દર વખતે ચોમાસામાં પાણીના બેટમાં ફેરાઈ જાય છે આ વિસ્તાર. અહીંયા લગભગ 10-15 સોસાયટીઓ આવેલી છે જે ચોમાસામાં લગભગ પાણીના અંદર ગરકાવ થઈ જાય છે અને લોકોનું જાનમાલનું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. હવે અહીંયા ફ્લેટ બની રહ્યા હતા, જે ફ્લેટના અંદર એક આ ડીપી રોડ જાય છે, એ ડીપી રોડના અંદર બાંધકામ કરી રહ્યા હતા કોર્ટનું, જે અમે લોકો અટકાવ્યું છે. અને એક ચેમ્બરનો પ્રશ્ન હતો, જે એમના જ ટ્રકો જે વારંવાર આવે એના કારણે તૂટી ગઈ. તો વરસાદના અંદર ધારો કે આ ટ્રકના અંદર કોઈ આકસ્મિક કોઈ પડી જાય કે થાય તો મોટી જાનહાનિ થઈ શકે છે. એટલે બિલ્ડરને સૂચના આપી કે તમે તોડી જો, તમારે રિપેર કરવું જ પડશે અને હાલ કોર્ટનું કામ અટકાવી દીધું છે. પ્રશ્ન એ છે કે આખા પાલનપુરની અંદર જે વરસાદી પાણીનો પ્રશ્ન છે, એ પ્રશ્નને લઈને આ જે સર્જન હોલ છે આનંદનગરનું, 2007ની અંદર જ્યારે વધારે વરસાદ થયો ત્યારે નેશનલ હાઈવેને ચીરે અને પાણી આનંદનગરનું પાણી છે એ સિદ્ધરાજ જયસિંહનગર બાજુ છોડ્યું. એ પાણી છોડ્યા પછી એ પાણીનો કાયમી નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા કરી નથી. એટલે સિદ્ધરાજ જયસિંહનગરનો આખો જે વિસ્તાર છે એ આખો વિસ્તાર ડૂબમાં આવી જાય એમ છે, અને આ નીચેનો વિસ્તાર છે એ રકાબી જેવો વિસ્તાર છે, એટલે પાણી ક્યાંય જઈ શકે એમ છે નહીં. એટલે એનો પાણીનો નિકાલ કરવો જોઈએ. અને જે બિલ્ડરો છે, એ બિલ્ડરો જે અત્યારે ધારો કે એક ફ્લેટ મોટો બની રહ્યો છે, તો એ ફ્લેટનો માલિક છે એ ડીપી રોડનું દબાણ કરે છે અને ડીપી રોડને એ લોકો પૂરણ કરે અને આખો એમનો રસ્તો બનાવી રહ્યા છે. એટલા માટે અહીંના સ્થાનિક લોકો બધા ભેગા થયા, એમણે અમને રજૂઆત કરી અને બધા લોકોએ સંયુક્ત રજૂઆત કરી, નગરપાલિકાના માણસોને બોલાવ્યા અને અત્યારે હાલ પૂરતું કામ અમે બંધ કરાવ્યું છે. પણ એ કાયમી નિકાલ થાય ત્યાં સુધી એનો જે ડીપી 40 ફૂટનો ડીપી રોડ છે એ કાયમી માફ કરે અને પછી એમનું જે કંઈ કામ હોય એ કરે એમાં અમને વાંધો નથી. પણ પાણીનો પ્રશ્ન કાયમી સોલ્વ થવો જોઈએ. એ અમે એવું કંઈ જાણતા નથી, એમણે બનાવ્યું છે પણ જ્યારે અમારું પાણી જવાની જગ્યા છે એ બંધ થતી હતી એ અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે એ કામ અટકાવ્યું છે.
ડીસા શહેરમાં ભૂગર્ભ ગટરનું બીજા તબક્કાનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ભૂગર્ભ ગટરના કામકાજના પગલે સ્થાનિક લોકોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. ડીસા શહેરના એસીડબલ્યુ હાઈસ્કૂલ નજીક છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી આ કામગીરીના પગલે અહીંના લોકોના ઘરોમાં જતા પાણીની પાઇપલાઇનમાં લીકેજ થવા ઉપરાંત ગટર માટે ખોદવામાં આવેલા ખડાઓ પણ આગામી સમયમાં મોટી હોનારત સર્જે તેવી દહેશત સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. ડીસા શહેરમાં રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની શરૂઆત 4-1 વર્ષ પહેલાં કરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કાનું કામ સંપન્ન થયા બાદ હવે બીજા તબક્કાનું કામકાજ શરૂ થયું છે. ત્યારે શહેરમાં ભૂગર્ભ ગટરનું બીજા તબક્કાનું શરૂ થયેલું કામકાજ અત્યારે સ્થાનિકો માટે માથાના દુખાવારૂપ એક પછી એક સમસ્યા ઊભી કરી રહ્યું છે. ડીસા શહેરના એસડબલ્યુ હાઈસ્કૂલ નજીક છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીને પગલે અહીંના રહીશોને આપવામાં આવતા પાણીના પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાઈ ગયું હતું અને ભૂગર્ભ ગટર યોજનાની એજન્સીના સંચાલકે આ ભંગાણ રિપેર કરી આપ્યા બાદ હવે પાણીના લીકેજની સમસ્યા સર્જાઈ છે, જેનાથી સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે અને ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીની ગુણવત્તા સામે પણ સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. એસીડબલ્યુની સામે લાઠી બજાર રોડ ઉપર છેલ્લા 20-20 દિવસ થઈ ગયા છે, પણ હજી સુધી ગટર લાઈનનો કોઈ ઠેકાણો નથી. પાણીની પાઇપલાઇનો બધી લીકેજ છે. સેડલો જે નાખવામાં આવે છે, સેડલ એ બધા તકલાદી છે. પાઇપો તો ન બદલી, પણ સેડલને લીધે બધા પાઇપલાઇનો લીકેજ છે. પાણી પણ બિલકુલ ઓછું આવે છે અને જ્યાં ત્યાં ખાડા પડ્યા છે, કોઈ એનું ઠેકાણું નથી. પબ્લિક બહારથી આવે છે, વેકેશનમાં જે બહાર ફરવા ગયા છે, જે એ લોકો આવીને દેખે છે તો ઘણીવાર ખાડામાં પડી જાય છે. મોટા મોટા ખાડા પડ્યા છે અને એ લોકોને અત્યારે અહીંયા આ જે જગ્યા ઉપર વરસાદની તૈયારી છે અને અહીંયા જેટલો વરસાદ ખૂબ પાણી ભરાઈ જાય છે ત્યારે આટલો મોટો ખાડો પડ્યો છે ત્યાં, અને પબ્લિકની જાનહાની 100% થશે. અત્યારે પણ માણસો રોજ પડે છે અહીંયા, અમારે ત્યાં ઉભું રહેવું પડે છે, રીસન ઉપર અહીંયા પડે નહીં. અને જે પહેલાં જે પાણી આવતું હતું અને અત્યારનું પાણી, રાત દિવસનો ફરક છે. પાણીનું પ્રેશર બિલકુલ ઓછું છે અને સેડલ જેટલા સેડલ છે ને બધા સેડલ લીકેજ નાખ્યા છે. એટલે શું આખો દિવસ અમારે ઊભું રહેવાનું? રોજ રોજની ફરિયાદ છે. ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરને રોજ ફરિયાદ કરી છે. અહીંયા બાજુમાં અમારું મકાન છે રમેશભાઈનું, રમેશભાઈ પૂનમચંદ, એના 2 કનેક્શન છે, બંને કનેક્શન બંધ છે. અને 10 વાર રોજ કહીએ છીએ, ફોન કરીએ છીએ કે અમે આવીએ છીએ, પેલો કે અમારો પ્લમ્બર ફોન નથી. અરે પ્લમ્બર નહીં, ફોન અમારે તમે, જવાબદારી તમારી છે ગટર લાઈનની. ત્યારે સરકારશ્રીને પણ વિનંતી છે કે તાત્કાલિકમાં તાત્કાલિક આ કામ કરાવે. છેલ્લા 15-15 દિવસ થઈ ગયા છે, શું કરો બેઠા છે અમારા માટે? એસીડબલ્યુ હાઈસ્કૂલ પાવર હાઉસ જોડે જે ભૂગર્ભ ગટર માટે ખોદકામ કરવામાં આવ્યું, 20 દિવસ થઈ ગયા છે. એ ખોદકામ કર્યા પછી અમારી પાણીની પાઇપો તૂટી ગઈ, એમાં અમે ફરિયાદ કરી લે પાઇપો બદલી, તો એમાં સેડલ અમારા તૂટેલા નાખ્યા છે, લીક છે. તો અમે કીધું તો પણ એ લોકોએ ખાડા બૂરી નાખ્યા છે. અમારા ઘર જોડે માટીના ઢગલા ને બધું, હજુ એ લોકોએ ખાડા પણ બૂર્યા નથી. લોકો બહારથી આવે છે તો અમારે એમને જાણ કરવી પડે છે રાત્રે કે છે ને ખાડા છે અને તમે સંભાળીને આવજો. નાના છોકરાઓને અમારે મૂકવા જવું હોય તો બી બહાર ચીકણી માટીમાં પાણી હોય તો અમે પાણીમાં જઈએ કેવી રીતે? ઘણા ઘરોમાં હજુ સુધી પાણીની પાઇપલાઇનો બંધ છે, તો બંધ કરીને જતા રહે કહે છે કે અમે હવે નહીં આવીએ કરવા. તો પછી આ બધી જવાબદારી કોની? સરકારની નહીં તો કોની છે? આ ઉપરાંત આ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી અંતર્ગત અહીં એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, જે હજુ સુધી ભરમાવવામાં આવ્યો નથી. ત્યારે આ વિસ્તાર નીચાણવાળો વિસ્તાર હોવાના લીધે ચોમાસામાં અહીં 2-3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા હોય છે અને હવે ચોમાસું નજીક છે અને ગમે ત્યારે વરસાદ આવી શકે છે. તેવામાં આ ખાડો ભરવામાં નહીં આવે તો ચોમાસામાં આ ખાડો કોઈના માટે જીવલેણ સાબિત થાય તો પણ નવાઈ નહીં. સીડબલ્યુ હાઈસ્કૂલ સામે ભૂગર્ભ લાઈન જે ચાલુ છે એમાં પાણીની તો પ્રોબ્લેમ થઈ અને સોલ્વ પણ થઈ, પણ એના લીધે જે ખાડા ટેકરા અને માટી ભરાયેલી છે, તો કાલે 8 દિવસમાં વરસાદ પડશે તો શું હાલત થશે? આ માટીની અંદર ખાડા પડીને જે ખાડા થશે એની અંદર પાણી ભરાયેલું રહેશે, એટલે અમારે બહાર નીકળવું પણ તકલીફ અને નાના છોકરાઓની પણ તકલીફ. આ પાણીની અમારી પ્રોબ્લમ તમે જલ્દી સે જલ્દી સોલ્યુશન લાવો એની અમને વિનંતી છે. અને જે ખાડા છે એને જલ્દીથી જલ્દી પૂરા કરી રોડ ના બને ત્યાં સુધી આ માટીની વ્યવસ્થા, પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અમને પૂરી પાડો. થેન્ક યુ. નેમો ઠક્કર. ડીસામાં ભૂગર્ભ ગટરની કામગીરીના લીધે સર્જાયેલી સમસ્યાને પગલે સ્થાનિક લોકોએ આ અંગે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા કોન્ટ્રાક્ટરે આ અંગે 2 દિવસમાં નિકાલ લાવી આપવાની ખાતરી આપી હતી. ત્યારે હવે આ અંગે શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ ચોમાસા પહેલાં કોઈ હોનારત ન સર્જાય તેનું ધ્યાન રાખી ભૂગર્ભ ગટર યોજનાના કોન્ટ્રાક્ટર દ્વારા તકેદારી રાખવામાં આવે તો મોટી હોનારતને નિવારી શકાય તેમ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક યુવકનો આપઘાત. કેનાલમાં કૂદી પડેલો વાવના તીર્થ ગામનો યુવક મૃત હાલતમાં મળતા અરેરાટી.
ડીસાની સબ જેલ તોડવાના ગુનામાં નાસ્તો ફરતો રીઢો આરોપી બિરડી રેલવે પોલીસના હાથે ચોરીના બાઇક સાથે રંગે હાથ ઝડપાયો. બિરડી રેલવે સ્ટેશન ઉપરથી બાઇકની ઉઠાંતરી કર્યા બાદ રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ કરી ધરપકડ. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ટેલિફોનિક ધમકીઓ મળી હોવાના અહેવાલો. રવિ પૂજારી અને રાજવીર મિશ્રા નામના વ્યક્તિઓએ ટેલિફોનિક ધમકી આપતા ઉહાપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा मेहमानों माटे चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોક ની બાજુમાં ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળી કેરીનો શુદ્ધ સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભ લગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસની સંગ. રાજકમલ ફ્રેશ. સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર. चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया वालुदा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जो फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुदा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अब वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल. दो दिलों को मिलाने वाला पल. अपनों के इंतजार का पल. नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल.
आने वाले नए मेहमान के इंतजार का पल। आसमान में सजे तारों से गुनगुनाने वाला पल। त्योहारों में खुशियां बांटने वाला पल। जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया टी। चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय। चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग। સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી CA and IT, MCA Integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ। Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક। ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠાના થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી જિંદગીનો અંત આણી દીધો છે। બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય નહેર જિંદગીથી નાસીપાસ થઈ ગયેલા લોકો માટે આપઘાતનું હાથવગું હથિયાર બની રહી છે। આજે વધુ એક યુવકી નર્મદા કેનાલમાં પડી મોતને વહાલું કરી લેતા અરેરાટી મચી ગઈ છે। બનાસકાંઠાના થરાદ નજીક દૂધશીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં એક યુવક ડૂબ્યો હોવાનું જાણવા મળતા થરાદ નગરપાલિકાના તરવૈયાઓએ નહેર પર ધસી જઈ આ યુવકની શોધખોળ હાથ ધરતા આ યુવક નહેરના ઊંડા પાણીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો। બાદમાં આ યુવકની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાયા બાદ મૃતદેહ તેના પરિવારને સુપ્રત કરાયો હતો। મૃતક યુવક વાવ તાલુકાના તીર્થગામ હોવાનું ગોપાલભાઈ રાવલ હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાના પગલે નહેર પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। જો કે આ યુવકે આપઘાત જેવું અંતિમ પગલું કેમ લીધું તેની કોઈ ઠોસ વિગતો જાણી શકાઈ નથી। બનાસકાંઠાના ધાનેરા ખાતે ભાજપ યુવા મોરચાની ટીમે આજે મહાપુરુષોની પ્રતિમાઓની સાફ સફાઈ કરી આ મહાપુરુષોની ભાવવંદના કરી હતી। ભાજપની આગેવાની હેઠળની કેન્દ્રની NDA સરકારના સત્તાના 4 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભાજપ સરકારના શાસનની સફળતાના 4 વર્ષની ઉજવણી અંતર્ગત આજે ધાનેરા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા શહેરમાં સોપતી સ્વામી વિવેકાનંદજી, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓની સાફ સફાઈ કરાઈ હતી। આ પ્રસંગે ધાનેરા શહેર ભાજપ પ્રમુખ કાંતિભાઈ ત્રિવેદી, શહેર ભાજપ મહામંત્રી જબ્બરસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી અનિલભાઈ રાઠોડ, શહેર યુવા ભાજપ પ્રમુખ નરપતસિંહ પરમાર, શહેર યુવા ભાજપ મહામંત્રી નિયતભાઈ ગૌસ્વામી સહિત યુવા ભાજપના કાર્યકરોએ મહાપુરુષોની પ્રતિમાઓની સાફ સફાઈ કરી નવો રાહ ચીંધ્યો હતો। બનાસકાંઠાના સરહદી વિસ્તારના તળાવોમાં ગરમીના પગલે માછલીઓ મોતના મુખમાં ધકેલાઈ જવાનો સિલસિલો સતત આગળ ધપી રહ્યો છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આગઝરતી ગરમીના પગલે તળાવોમાં સંગ્રહાયેલું વરસાદી પાણી પણ ઉકળી ઉઠ્યું છે જેથી તળાવમાં વિહરતી માછલીઓ તેમજ અન્ય જળચરોના જીવ જોખમાઈ રહ્યા છે।
અગાઉ વાવ તાલુકાના ઢીમા, વાવડી અને રાછેણા ગામના તળાવોમાં સંખ્યાબંધ માછલીઓના ગરમીના લીધે મોત નિપજ્યા બાદ હવે થરાદ તાલુકાના સણાવિયા ગામના તળાવમાં પણ હજારો માછલીઓના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે. હાલ સણાવિયા ગામના તળાવમાં જમા થયેલા માછલીઓના મૃતદેહ તીવ્ર દુર્ગંધ મારતા હોય ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ છે. ત્યારે આ મામલે જવાબદાર તંત્ર સત્વરે યોગ્ય પગલાં ભરી તળાવમાંથી માછલીઓના મૃતદેહોના વિના વિલંબે નિકાલ કરાવે તેવી માંગ જોર પકડી રહી છે. ડીસાની સબજેલ તોડી ફરાર થઈ ગયા બાદ હજી પોલીસના હાથમાં ન આવેલો એક રીઢો આરોપી બેરડી રેલવે સ્ટેશનની હદમાંથી ચોરાયેલ બાઇક સાથે ગણતરીના કલાકોમાં જ રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. અગાઉ ડીસા ખાતેની સબજેલ તોડી ફરાર થઈ ગયેલા આરોપીઓ પૈકી એક આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર હતો. જો કે આ રીઢો આરોપી ચોરીના મોટરસાયકલ સાથે બેરડી રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ભીલડી રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી જીજે 8-1-97-4 નંબરના બાઇકની ચોરી થતાં ભીલડી રેલવે પોલીસના પીએસઆઈ ડીકે રબારી અને નરસિંહભાઈ દેસાઈએ તેમની ટીમ સાથે બાઇક ચોરને ઝડપી લેવા વોચ ગોઠવી હતી. જે દરમિયાન મંગળવારે બપોરના સમયે સોયલા રેલવે ફાટક નજીક ભીલડી રેલવે સ્ટેશનથી ચોરાયેલા હીરો કંપનીના બાઇક સાથે એક શખ્સ ઝડપાઈ ગયો હતો. રેલવે પોલીસે આ શખ્સની અટકાયત કરી વધુ પૂછપરછ કરતાં તેણે ભીલડી રેલવે સ્ટેશન પરથી આ બાઇક ચોરેલ હોવાની કબૂલાત પણ કરી લીધી હતી. ભીલડી રેલવે પોલીસે ચોરાયેલા બાઇક સાથે ભીલડીના જ મહેશગીરી દશરથગીરી ગૌસ્વામી નામના આ શખ્સની અટકાયત કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ શખ્સ ડીસાની સબજેલ તોડી ફરાર થવાના કેસમાં પણ મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે ભીલડી રેલવે પોલીસના પીએસઆઈ ડીએચ રબારીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાખવાની ટેલિફોનિક ધમકીઓ મળી હોવાના અહેવાલો રવિ પૂજારી અને રાજવીર મિશ્રા નામના વ્યક્તિઓએ ટેલિફોનિક ધમકી આપતા ઉભાપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. भैया सुन लो भाभी सुन लो अम्मा जी कचरे वाली गाड़ी में सब कचरा डालो जी कचरे वाली गाड़ी में सब कचरा डालो जी सुन लो भैया सुन लो भाभी सुन लो अम्मा जी આપના ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખો અને નગરપાલિકાની ગાડીને આપો. હંમેશા સ્વચ્છતા જાળવો અને સ્વસ્થ રહો. સ્વચ્છ ભારત કા ઇરાદા ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા. અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થકેરનો રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂનો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષનું હેર ઓઇલ અને શેમ્પૂનો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલમાં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટીઓનો ઉપયોગ થાય છે, એટલે જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલથી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેરનું રુદ્રાક્ષનું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222.
चुरा ली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने। नया वालुदा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जिवे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। वालुदा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ડીસા શહેરમાં વસતા પંચાલ સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે ડીસા શહેરમાં વસતા ધાંધાર પંચાલ સેવા સમાજ દ્વારા આજે રેલવે સ્ટેશન સ્થિત પંચાલ સમાજની વાડી ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા મળી રહે તે માટે સમાજના આગેવાન વિમળાબેન અરવિંદભાઈ પંચાલ દ્વારા દાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે પંચાલ સમાજના આગેવાન કસ્તુરભાઈ પંચાલ, રમણીક કુમાર પંચાલ, વિમળાબેન પંચાલ, સતીશભાઈ પંચાલ તથા અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પંચાલ સેવા સમાજ ડીસા શાખા આજે છેલ્લા 10 વર્ષથી ચોપડાનો વિતરણ કરે છે ચોપડાનો આ રીતે, અને લોકો દાતા પણ મળી રહે છે, અને આ વખતે દાતા છે અરવિંદભાઈ મોહનલાલ રૂપાલા, બરાબર છે। આ રીતે કમ્પ્લીટ અમારે 10 વર્ષથી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે। ગત મંગળવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે ગુજરાતમાં પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ થયો છે, ત્યારે બનાસકાંઠાના અમીરગઢ ખાતે પણ મંગળવારે તાલુકા પંચાયત કચેરી દ્વારા જનજાગૃતિ રેલી યોજી આ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો। અમીરગઢ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારીએ આ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા બાદ સ્વચ્છતા જાળવણી તેમજ પર્યાવરણની સુરક્ષાનો સૂત્રો ચિત્રેલા બેનરો સાથે નીકળેલી આ રેલીએ અમીરગઢના વિવિધ વિસ્તારોમાં ફરી ગ્રામજનોમાં પર્યાવરણ તેમજ સ્વચ્છતાની જાળવણી માટે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કર્યો હતો। અમીરગઢના અગ્રણીઓ ગ્રામજનો તેમજ સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલીના સમાપન બાદ અમીરગઢ ખાતે ઘન કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે તૈયાર થનાર નવા શેડનું પણ તાલુકા વિકાસ અધિકારીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। સ્વચ્છ ભારત નિમિત્તે જે પખવાડિયું અત્રે ઉજવાઈ રહેલું છે, લોકોની જાગૃતિ માટે આપણે એક રેલીનું સુંદર આયોજન કરેલું। તે સમગ્ર રેલી અમીરગઢ ગ્રામ પંચાયતના અમીરગઢ ગામે ફરી અને લોકોને જાગૃતતા માટે જાગૃત કરેલા છે। ગત મંગળવારે વિવિધ સ્થળે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે બનાસકાંઠાના લાખણી ખાતે કાર્યરત લાખણી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પણ સમાજમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ કેળવવાના આશયથી લાખણી સેવા સદન સંકુલમાં એક શિબિરનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે લાખણી ખાતેના પ્રિન્સિપલ સિવિલ જજ એજે વાસુ, મામલતદાર ડીસી પરમાર, આખાડા પીએસઆઈ પ્રજાપતિ, લાખણી બાર એસોસિએશનના પ્રમુખ જે એ પ્રજાપતિ તેમજ ધારાશાસ્ત્રીઓએ ઉપસ્થિત રહી પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ દાખવવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે લાખણી સેવા સદન સંકુલમાં બાળ તરુઓની રોપણી પણ કરાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના વડગામ મતવિસ્તારના ધારાસભ્ય અને વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી ચર્ચામાં રહેતા જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના ચોંકાવનારા અહેવાલો બહાર આવ્યા છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાખવાની ટેલિફોનિક ધમકી મળતા ચકચાર મચી ગઈ છે। જિગ્નેશ મેવાણીના મોબાઈલ ફોન ઉપર કોઈ અજ્ઞાત વ્યક્તિએ 8244 નંબર ઉપરથી ફોન કરી રવિ પૂજારી બોલું છું તેમ કહી જાનથી મારી નાખવાનું ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે 72-55-93-24-33 નંબર ઉપરથી કોઈ અજ્ઞાત વ્યક્તિએ જિગ્નેશ મેવાણીને ફોન કરી રાજવીર મિશ્રા વાત કરું છું તેમ કહી તેમને ગોળી મારી મારી નાખવાની ધમકી આપી હોવાની વાતો બહાર આવી છે। હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર। સોના ચાંદી બજારમાં આજે ભાવમાં સુધારો જણાયો હતો। આજે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 31,500 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 40,050 રૂપિયા રહ્યો હતો। એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા વધીને 39,850 રૂપિયા રહ્યો હતો। છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ। ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 760-779 રૂપિયા રહ્યા હતા,
જ્યારે રાયડાના 705 થી 718, મગફળીના 750 થી 830, ઘઉંના 331 થી 350, બાજરીના 245 થી 285, ગવારના 610 થી 640, ઈસબગુલના 1310, જીરુના 2710 તેમજ રાજગરાના 1000 થી 1139 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 806 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 470, મગફળીની 3018, ઘઉંની 8, બાજરીની 7296, ગવારની 21, ઈસબગુલની 7, જીરુની 2 તેમજ રાજગરાની 115 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દારૂની સલામત હેરાફેરી માટે પોલીસની આંખોમાં ધૂળ નાખવા બુટલેગરોની નીત નવી તરકીબો. આરઆર સેલની ટીમે પાલનપુર નજીક પસાર થતી બંગાર ભરેલી મિની ટ્રકમાંથી 14 લાખથી વધુનો દારૂ ઝડપ્યો. બનાસકાંઠાના થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક યુવકનો આપઘાત. કેનાલમાં કૂદી પડેલો વાવના તીર્થ ગામનો યુવક મૃત હાલતમાં મળતા અરેરાટી. ડીસાની સબ જેલ તોડવાના ગુનામાં નાસ્તો ફરતો રીઢો આરોપી બિરડી રેલવે પોલીસના હાથે ચોરીના બાઇક સાથે રંગે હાથ ઝડપાયો. બિરડી રેલવે સ્ટેશન ઉપરથી બાઇકની ઉઠાંતરી કર્યા બાદ રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ કરી ધરપકડ. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ટેલિફોનિક ધમકીઓ મળી હોવાના અહેવાલો. રવિ પૂજારી અને રાજવીર મિશ્રા નામના વ્યક્તિઓએ ટેલિફોનિક ધમકી આપતા ઉફાપો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.